કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે આવતીકાલે સવારે અશ્વિન કોટવાલ જોડાશે ભાજપમાં કમલમ ખાતે ભાજપમાં જોડાશે અશ્વિન કોટવાલ કોંગ્રેસના એમએલએ સ્વર્ગવાસી અનિલ જોશિયારાના પુત્ર પણ જોડાશે ભાજપમાં કોંગ્રેસને બે ઝટકા આવતીકાલે કેવલ જોશિયારા પણ ટૂંક જ સમયમાં ભાજપમાં જોડાશે તો બે કોંગ્રેસને પડશે મોટો ફટકો આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી અસમંજસ વચ્ચે હવે આ મોટી ખબર કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહિત કેટલાય તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાશે આવતીકાલે સવારે કમલમ ખાતે પહોંચી કરશે કેસરિયા કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે કોંગ્રેસને વધુ એક ઝટકો અશ્વિન કોટવાલ થશે આવતીકાલથી ભાજપના આવતીકાલે કમલમ ખાતે ભાજપમાં જોડાશે અશ્વિન કોટવાલ તો કોંગ્રેસના એમએલએ સ્વર્ગવાસી અનિલ જોશિયારાના પુત્ર પણ ભાજપમાં જોડાશે ટૂંક જ સમયમાં કેવલ જોશિયારા પણ જાહેરાત કરશે તેઓ જોડાશે ભાજપમાં રાજનીતિના સમાચાર સૌથી પહેલા ઝી 24 કલાક આપણે બતાવી રહ્યું છે સહયોગી જનક અમારી સાથે જોડાઈ ગયા છે જનક ચૂંટણીનો સમય એક બાદ એક હવે જોઈ રહ્યા છે કે કોંગ્રેસ જાણે કે હવે તૂટતી જતી જોવા મળે છે વધુ બે ઝટકા કોંગ્રેસને ખ્યાતિ ખેડબ્રહ્મા આઝાદી પછી કોંગ્રેસ સતત જીતતી આ બેઠક આવી છે એક જ વાર 1990 ની અંદર ભાજપ જીત્યું છે ત્યાં અત્યાર સુધી ભાજપ આ બેઠક ક્યારે નથી જીતી શક્યું 1990 બાદ એટલે આપ સમજી શકો છો કે આ વિસ્તાર કોંગ્રેસનો મોટો ગઢ રહ્યો છે અમરસિંહ ચૌધરી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ખેડબ્રહ્માથી 3 વાર સતત જીતેલા છે પછી 2007 2012 2017 અશ્વિન કોટવાલ 2012માં 51,000 લીડથી જીતે છે અશ્વિન કોટવાલ હાલાકી 2017માં 10,000 લીડ સુધી આવી જાય છે આ અશ્વિન કોટવાલ જે આદિવાસીના બહુ મોટા નેતા છે સતત નારાજગી ચાલતી હતી કે ભાઈ નારાજ કેમ તો નારાજ એ કે વિપક્ષના નેતા બનાવવાની વાત જ્યારે ચાલતી હતી આદિવાસી ચહેરાની વાત ચાલતી હતી તો 3 ટર્મ એ પણ શાનદાર રીતે જીતેલા અશ્વિન કોટવાલને વિપક્ષના નેતા કેમ ન બનાવાયા તો નારાજગી થઈ સુખરામ રાઠવાને બનાવાયા અને ઉત્તર ગુજરાતથી જે 2 સીટો આવે છે આમ તો બનાસકાંઠાથી પણ આવે છે પણ સાબરકાંઠાની ખેડબ્રહ્માં અને ભિલોડા બેઠક પર અશ્વિન અનિલ જોશિયારા એમના પુત્રની જે ચર્ચાઓ છે એને આપણે સાઈડમાં રાખીએ હાલ પૂરતી આવતીકાલની જે વાતો છે કે અશ્વિન કોટવાલ આવતીકાલે ભાજપમાં જોડાઈ શકે છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ બેઠક પરથી રમીલાબેન બારા જે અશ્વિન કોટવાલ સામે સતત લડતા આવ્યા છે હાલાકી એમને ભાજપે રાજ્યસભા મોકલ્યા હવે ત્યાં કોઈ મોટો ચહેરો ભાજપ પાસે છે નહીં ભાજપ જાણે છે કે મોટો ચહેરો છે નહીં કોંગ્રેસની આ મોટી વોટબેંક રહી છે ખેડબ્રહ્મા આવી પરિસ્થિતિની વચ્ચે અશ્વિન કોટવાલ સિવાય આ બેઠક જીતવી આજે પણ અશક્ય છે મને બિલકુલ યાદ છે 2017નો એ સમય અશ્વિન કોટવાલ પણ એક સમય હારની પરિસ્થિતિમાં આવ્યા હતા પરંતુ પોશેના પંથકમાં અશ્વિન કોટવાલ શાનદાર રીતે કમબેક કરે છે અને 10,000 2012માં 50,000થી વધારે અને 2017માં જ્યાં કોંગ્રેસનો માહોલ બન્યો એ માહોલની વચ્ચે આ વિસ્તાર કે જે ખેડબ્રહ્મા કોંગ્રેસનો ગઢ ગણાય છે ત્યાં 10,000ની વોટ આવે ત્યાર પછી ભિલોડા આપ જુઓ તો ભિલોડામાં પણ અનિલ જોશિયારા કોંગ્રેસ ત્યાં સતત જીતતું આવ્યું છે ભાજપનો ક્યાંય ગઢ જીત્યો નથી ગઈ વખતે બરંડાજી આઈપીએસ અધિકારીને મૂક્યા હતા છતાં પણ ભાજપ ત્યાં હાર્યું હતું તો આ 2 બેઠક ઉત્તર ગુજરાતની હાલાકી આપણે યાદ હશે કે મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ આદિવાસી સંમેલન કરી રહ્યું છે આ પરિસ્થિતિની વચ્ચે ઉત્તરની આ 2 બેઠક સાબરકાંઠા અને અરવલ્લીની આ 2 બેઠક જ્યાં કોંગ્રેસ સતત જીતતું આવ્યું છે એ 2 બેઠકો કઈ રીતે પોતાના હસ્તગત લેવી એના પ્લાનિંગમાં ભાજપ લાગી ગયું છે અને આવતીકાલે જે સૂત્રો કહી રહ્યા છે કે અશ્વિન કોટવાલ ભારતીય જનતા પાર્ટીની અંદર આવી રહ્યા છે હાલાકી શું ભાજપ અશ્વિન કોટવાલને તાત્કાલિક કોઈ મંત્રીપદ ઓફર કરી દે છે કોઈ મોટા કેબિનેટ મંત્રી અથવા રાજ્યમંત્રી બનાવે છે આ પ્રકારની ડીલ થઈ છે કે શું એ ચર્ચાનો વિષય છે પરંતુ અશ્વિન કોટવાલ લગભગ કોંગ્રેસને ટાટા બાબાઈ કહી ચૂક્યા છે એ હકીકત છે ખ્યાતિ બિલકુલ આભાર તો જે રીતે આપ જોઈ રહ્યા છો કે હવે બસ કોંગ્રેસને ઝટકો મોટો ઝટકો પડશે કારણ કે અશ્વિન કોટવાલ થશે ભાજપના